पुरुष दबाण थी मौत थवानो मामलो, मृतकना परिवारजनोए राजकोट सिविल होस्पिटल खाते पहोंच्या। 40 जेटला लोको धरना पर बैठा, परिवारजनोए मृतदेह स्वीकारवानो इनकार कर्यो। सुरेन्द्रनगरना मूडीना सडला गाममां बनाव बन्यो हतो। प्रेम लग्न करनार युवानना पिताने पोलीस लई गई हती पूछपरछ माटे, अने पोलीस पूछपरछ दरमियान युवानना पितानुं मौत थयुं हतुं। तो कोळी समाजना आगेवानो सिविल होस्पिटल पहोंच्या। तो सुरेन्द्रनगर में पुलिस दबाण थी मृत्यु थवानो मामलो, आज सुरेन्द्रनगर जिला ना मूड़ी तालुकाना सडला गाम नो बनाव, ये त्यांथी भाई श्री सुरेश भाई दरजिया ने भूपत भाई डाबी मारा ध्यान पर मूक्यो। आवो एक बनाव बन्यो छे। हूँ रात्रि ना मोड़े सुधी प्रवास में हतो। वेली सवारे एक वांकानेर खाते थी अहींया विगत जाणी अने जे धरना उपर बैठा छे એ બધી વિગત જાણતા એમના પરિવાર પાસેથી પણ વિગત લેતા જાણવા મળ્યું કે જે કાંઈ બનાવ બન્યો છે એ ભાઈ શ્રી દેવજીભાઈ એમનો દીકરો એ કોઈ મહિલા સાથેના સંબંધને કારણે એ ત્યાંથી બહાર ભાગી ગયેલો લઈને, એના તપાસના અનુસંધાને ખંભાળિયાની પોલીસ અહીંયા કોઈ વર્દી વિના ત્યાં સડલા ગામે ગયેલા અને દેવજીભાઈને આના તપાસના અનુસંધાને જે કંઈ બનાવ બન્યો છે તોમતદાર છે, ભૂલ કરી છે એમના દીકરાએ કરી છે, પણ ઘરમાં કોઈ પરિવારને જાણ કર્યા વિના ભાઈ શ્રી દેવજીભાઈ જયસિંહભાઈને ઘરેથી ઉપાડીને પોલીસ અને એની સાથેના બે વ્યક્તિઓ અજાણ્યા કે જે એક કારખાને એને તપાસ માટે નિવેદન માટે લઈ ગયા। તો સમગ્ર મામલે અમારા સહયોગી મોહિત ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। મોહિત, પોલીસ પર ગંભીર આક્ષેપ લાગે છે, પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે, હાલ શું છે અપડેટ, અને ખાસ કરીને કોળી સમાજના આગેવાનો પણ મળવા પહોંચ્યા હતા, શું છે વધુ વિગતો? આ કોમલ, સુરેન્દ્રનગરના મૂડીના સડલા ગામનો આ બનાવ છે કે જ્યાં પ્રેમ પ્રકરણમાં જે યુવક છે તેના પિતાને બે દિવસ પહેલા પોલીસ છે તેનું પૂછપરછ માટે લઈ ગઈ હતી અને ત્યારબાદ બીજે દિવસે તેનું મોત નિપજ્યું હતું। પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ દબાણના કારણે દેવજીભાઈ બાવળિયા નામના જે પ્રૌઢ છે તેમનું મોત થયું છે અને તેને લઈને જ હવે જ્યાં સુધી જે જવાબદાર પોલીસ કર્મીઓ છે તેની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેમના દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવામાં નહીં આવે। અત્યારે હું સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં અત્યારે જે કોળી સમાજના આગેવાનો છે તે પહોંચ્યા છે। આ ઉપરાંત સુરેન્દ્રનગરના ડીવાયએસપી છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને પરિવારજન સાથેની વાતચીત છે તે કરી રહ્યા છે। જે પરિવારજનો છે તેનું સ્પષ્ટ કહેવું છે કે પ્રેમ પ્રકરણમાં જે આખો મામલો હતો તેમાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જે પરિવારના સભ્યો છે જે યુવક છે તેના પિતા છે દેવજીભાઈ બાવળિયા તેમને પોલીસ સ્ટેશન મૂડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમના પણ દબાણ કરવામાં આવ્યું। તેઓને જ્યારે લઈ ગયા હતા ત્યારે તે સ્વસ્થ હતા, પરંતુ બીજે દિવસે અચાનક જ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તેમના પિતા છે તેમનું મોત નિપજ્યું છે। હાલમાં કોળી સમાજના આગેવાનો છે તેઓ અહીં પહોંચ્યા છે, સમગ્ર મામલાને લઈને યોગ્ય તપાસ થાય તેની માંગ કરી રહ્યા છે। જે પણ જવાબદાર પોલીસ કર્મી છે તેની સામે પણ ગુનો નોંધવાની તેમના દ્વારા માંગ છે તે કરવામાં આવી છે। થોડા સમય પહેલા જ પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા છે તેઓ પણ અહીં જે પરિવારજનો છે તેની મુલાકાતે આવ્યા હતા અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સમગ્ર મામલાને લઈને તેઓ રેન્જ આઈજી અને સુરેન્દ્રનગર એસપી સહિતના જે પણ જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરશે અને શા માટે અને કયા કારણોસરથી આ બનાવ બન્યો તે દિશામાં પગલાં છે તે ભરવામાં આવશે। હાલમાં સુરેન્દ્રનગરના ડીવાયએસપી છે તેમના દ્વારા જે કોળી સમાજના આગેવાનો છે અને જે મૃતકના પરિવારજનો છે તેમની સાથે વાતચીત છે તે કરવામાં આવી રહી છે, તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જો કે જે પરિવારજનો છે તેની સ્પષ્ટ માંગ છે કે જે પણ વ્યક્તિઓ આ બાબતે જવાબદાર છે, જે પોલીસ કર્મીઓ જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે। કેટલાક સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે કે જ્યારે આ જે દેવજીભાઈ બાવળિયા છે તેમને પૂછપરછ માટે લાવવામાં આવ્યા ત્યારે કોઈ સત્તાવાર કોઈ નોંધ પાડવામાં આવી હતી કે કેમ, અને એવું તો કયું કારણ બન્યું કે તેઓ મોતને ભેટ્યા? સમગ્ર મામલાને લઈને હાલમાં પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને જે પરિવારજનો છે તેમની પણ તટસ્થ તપાસની માંગ છે। સૌપ્રથમ તેમના મૃતદેહને સુરેન્દ્રનગર ખાતે પોસ્ટમોર્ટમ નો લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે લાવવામાં આવ્યો હતો અને અત્યારે હાલમાં
જે પણ પરિવારજનો છે અને કોળી સમાજના આગેવાનો છે તેઓ અહીં ઉપસ્થિત છે અને પોલીસ છે તેમને સમજાવવાના પ્રયત્નો છે તે કરી રહી છે. હવે પોલીસ તપાસ કયા પ્રકારની થાય છે અને પીડિત પરિવારજનો પોતાની માંગને લઈને અડગ છે ત્યારે પોલીસનું સ્ટેન્ડ શું રહે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જો કે અત્યારે તમામ પરિવારજનો છે તે આ મૃતદેહ ન સ્વીકારવાની વાત કરી અને ધરણા પર સિવિલ હોસ્પિટલ ખાતે બેસી ગયા છે. જો કે મોહિત આ સમગ્ર મામલામાં પોલીસ પર પણ ગંભીર આક્ષેપ લાગ્યા છે ત્યારે પોલીસ અધિકારીઓનું શું કહેવું છે આ મામલે? પોલીસ અધિકારી છે તે યોગ્ય તપાસની છે તે વાત કરવામાં આવી રહી છે. હજુ સુધી પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા મીડિયાને બ્રીફિંગ છે તે આપવામાં આવ્યું નથી. થોડા ક્ષણો પહેલા જ જે સુરેન્દ્રનગરના ડીવાયએસપી છે તે અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે જે પીડિત પરિવારોની શું માંગ છે, જે મૃતક પરિવારની શું માંગ છે તેને અંગેની વાતચીત છે તે કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેઓ મીડિયાને આખી મામલાને લઈને બ્રીફિંગ આપી શકે છે. પરંતુ અત્યારે પીડિત પરિવારજનો જે પણ જવાબદાર જે પોલીસ કર્મીઓ છે તેની સામે કાયદાકીય પ્રક્રિયા તેમની સામે FIR નોંધવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને અત્યારે તમામ સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનો છે તેની સાથે પોલીસ છે તે ચર્ચા કરી રહી છે અને પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જી ચોક્કસથી મોહિત આભાર સમગ્ર માહિતી બદલ. તો આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું, પરંતુ આ સમગ્ર મામલે કુંવરજી બાવળિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને કોળી સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત. હાલ મૃતકના પરિવારજનો ધરણા પર બેઠા છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે.